કાયદામાં ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. અસામાજિક તત્વોએ જસદણના મુખ્ય માર્ગ પર કચરો ફેંકીને જસદણના લોકોના આરોગ્ય સાથે ચેડા કર્યા. કેવી વિદ્યા મંદિરના બાળાઓ દ્વારા પોલીસને રાખડી બાંધી. લખણી તાલુકાના વિસ્તારમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી આવી પહોંચતા ખેડૂતોએ જળના વધામણા કર્યા. સમાચારમાં ફરી આપનું સ્વાગત છે. તો હવે સમાચાર જોઈએ વિસ્તારથી. કેવી વિદ્યા મંદિરની બાળાઓ દ્વારા પોલીસને રાખડી બંધાઈ. કેવી વિદ્યા મંદિરના બાળાઓ દ્વારા પોલીસને રાખડી બાંધી. ગારિયાધાર શહેરના આવેલા પોલીસ મથકે કેવી વિદ્યા મંદિરની બાળાઓ દ્વારા રક્ષાબંધન પર્વે પૂર્વજ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે સ્કૂલના વિદ્યાર્થિનીઓએ રક્ષક એવા પોલીસ કર્મચારીઓને રાખડી બાંધી હતી, જેના પ્રતિકારાત્મક સ્વરૂપે PSI પંડ્યા સાહેબ અને ગારિયાધાર પોલીસ સ્ટેશનના સ્ટાફને રાખડી બાંધવામાં આવી હતી. સર વાઘાણી અને MA તેજાણી વતી મહિલા કોલેજ વતી અમારી બહેનો પોલીસ સ્ટેશનમાં ભાઈઓને રાખડી બાંધવા આવે છે. જે લોકો દેશની સેવા કરે છે એ લોકોને આપણે તે રાખડી બાંધશું તો એ લોકો દેશની સેવા કરી શકશે. અને એ જ તે કાર્યક્રમ હતી. અમે આજે બહેનો છે એ ભાઈઓને રાખડી બાંધવા માટે આવ્યા છીએ. રિપોર્ટર ગોપાલ ગોંડલિયા, ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ, ગારિયાધાર. કોઈ અસામાજિક તત્વોએ જસદણના મુખ્ય માર્ગ પર કચરો ફેંકીને જસદણના લોકોના આરોગ્ય સાથે ચેડા કર્યા છે. તેમજ જસદણમાં 15 ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વદિનની ઉજવણી જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમ જસદણ ખાતે ઉજવણી થવાની છે, જેથી કરીને જસદણની છબી ખરડાય તેવા હેતુથી આ કૃત્ય કરેલ છે. જસદણના જીલેશ્વર પાર્કથી જૂના બસ સ્ટેન્ડે અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી મોતી ચોક સુધી ખૂબ જ ગંદો અને ખરાબ કચરો કોઈ અસામાજિક તત્વોએ મોટી માત્રામાં ફેંકીને લોકોને હાલાકી ભોગવવી પડે તેવું કૃત્ય કરેલ છે. આવા લોકો સામે રાજદ્રોહનો ગુનો કરેલ હોય, જેથી કરી બીજી વખત જસદણના લોકોના આરોગ્ય સાથે ચેડા ના કરે તે માટે કડક સજા થવી જોઈએ. જસદણના લોકોના આરોગ્યને તેમજ 15 ઓગસ્ટના રાષ્ટ્રીય ધ્વજવંદનના જિલ્લા કક્ષાના કાર્યક્રમને ધ્યાને રાખીને જસદણની છબીના ખરડાય તેવા હેતુથી મહાદેવ ગ્રુપ જસદણ ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણા સાહેબ તેમજ જસદણ નગરપાલિકાના સદસ્ય દીપુભાઈ ગીડા, નીતિનભાઈ ચોહલિયા, બીજલભાઈ ભેસાણિયા, કારોબારી ચેરમેન જસદણ નગરપાલિકા દુર્ગેશભાઈ કુબાવત અને ભાજપ ST સેલના સભ્ય અરુણભાઈ વઘાસિયા સહિતના લોકોએ રાત્રિના 12:10 જાતે સાવરણા લઈને સવારના 5 વાગ્યા સુધી જસદણ શહેરના મુખ્ય માર્ગો પરનો કચરો સાફ કર્યો હતો. તેમજ મહાદેવ ગ્રુપ વધુ લોકો જોડાય અને જસદણની એકતા માટે કામ કરે. આ 15 ઓગસ્ટ જે આવે છે એ પર્વ બગાડવા માટે આ લોકોએ કૃત્ય. 15 ઓગસ્ટમાં ગાળા વાવતા અને ગામમાં બધી કચરો નાખી અને ગામની અમારી આબરૂ બગાડવા માટેની વાત છે. એટલે અમે અમારી આબરૂ અમને રહી જાય એટલા માટે અમે નીકળ્યા છીએ આ બધો કચરો ભરવા. અને ચીફ ઓફિસરને બદનામ કરવા માટે આ લોકોએ ગામમાં બધી કચરો ફેંકી દીધો. અમે બધું ભરવા નીકળ્યા છીએ. પ્રમાણિક અને નિષ્ઠાવાન માણસને દુઃખી કરવાની વાત છે. તમે આ કચરાનો કેટલા મોટો ટ્રેક્ટરનો ફેરો મારો. રિપોર્ટર કરશન બામટા, ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ, આટકોટ. લખણી તાલુકાના વિસ્તારમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેરામાં પાણી આવી પહોંચતા ખેડૂતોએ જળના વધામણા કર્યા. લખણી તાલુકાના વિસ્તારમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી આવી પહોંચતા ખેડૂતોએ જળના વધામણા કર્યા. લખાણી પાસે સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં આનંદ પ્રસરી જવા પામ્યો છે. લખાણી તાલુકાના ગામડાઓમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં સરકારનો ઉદ્દેશ એ હતો કે જો કાચી કેનાલો બનાવી તેમાં પાણી છોડવામાં આવે તો કાચી કેનાલના લીધે પાણીના તળ ઊંચા આવે, આજુબાજુના વિસ્તારને સિંચાઈ માટે બોરમાંથી સરળતાથી પાણી મળી રહે. આજે વાસના તાલુકા લખાણી મુકામે નર્મદા નીરના વધામણા પ્રસંગમાં સૌ ઉપસ્થિત TP સાહેબ,
બાબરા ભાઈ સરપંચ કરસનદી ડેલિગેટ બધાનું હું સ્વાગત કરું છું, ગ્રામજનોનો પણ સ્વાગત કરું છું, પણ એનાથી વિશેષ આપણા સંવેદનશીલ સરકારના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, પરવતભાઈ પટેલ સાહેબ અને શંકરભાઈ ચૌધરી સાહેબ અને કેશાદીનો પણ ખૂબ ખૂબ આભારી છું કે એમણે આ લાખણી તાલુકાની અને થરાદ તાલુકાની ખૂબ ચિંતા કરી અને આ કાજી કેનાલ સુજલામ સુફલામમાં પાણી ચાલુ કર્યું અને આ ખેડૂતોની ચિંતાને ધ્યાને લઈ અને નર્મદા નીરમાં વધામણા કરવાનો પ્રસંગ બન્યો, એ બદલ આ સરકારનો અને આગેવાનોનો હું દિલથી ખૂબ ખૂબ આભારી છું, સ્વાગત કરું છું અને સરકારને પણ ખૂબ ખૂબ લાખ લાખ અભિનંદન. રિપોર્ટર ગણપત આશર, ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ, લાખણી બનાસકાંઠા. તો આ તાજા મુખ્ય સમાચાર, આવાજ જસ્તે સમાચાર જોવા માટે જોતા રહો ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ અને અમારી YouTube ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જીવ જય લોક ફરિયાદ ન્યૂઝ, અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.